नमस्कार मित्रों, अमरीश फूड वर्ल्ड में तुम्हारो स्वागत है। आज नो वीडियो खूब स्पेशल थवानो छे अने तमारी पसंदगी नो वीडियो छे। आज हूँ बनावीश चूरमा ना लाडू। चूरमा लाडू मित्रों खूब टेस्टी बने छे, खूब स्वादिष्ट बने छे। अने आज आपणे गोर चूरमा लाडू बनावशुं, जेम आपणे खांडनो जराय उपयोग नहीं करीए अने प्राचीन काळनी आपणी एक खूब सरस पारंपरिक मिठाई छे। तो चलो आपणे नो वीडियो जोईए। चूरमा लाडवा बधाने खूब पसंद होय छे अने चूरमाना लाडवा ए आपणा प्राचीन काळथी वर्षोथी बनता आव्या छे, दरेकना घरमां बनता आव्या छे। बाकीनी मिठाई तो पछी आवी, पण सौ प्रथम चूरमाना लाडवाथी जे मिठाईनी शरूआत थई छे अने खास करीने ब्राह्मणोने चूरमाना लाडु खूब ज पसंद होय छे। अने चूरमाना लाडु वात पित्त अने कफ नो नाश करे छे, एक आयुर्वेदिक व्यंजन छे। एटला माटे ज आपणा बापदादाઓ चूरमाना लाडु घरे बनावता अने रेग्युलर प्रमाणमां एनो ખાવામાં ઉપયોગ કરતા। તો બનાવવા બિલકુલ આસાન છે। એના માટે આપણે એક તપેલીમાં 200 ml દૂધ લીધું છે, એમાં આપણે 100 ml જેટલું ઘી એડ કરી દઈશું અને થોડું એને ગરમ કરી દઈશું, કારણ કે આપણે મોણ નાખવાનું છે। હવે આ થોડું ગરમ થાય ત્યાં સુધીમાં હું તમને બતાવી દઉં કે આપણે 500 g ઘઉંનો જાડો લોટ લીધો છે, જે ભાખરીનો જાડો લોટ આવે છે। આ લાડવા માટે આપણે સ્પેશિયલ દળ આવ્યો છે, જ્યારે આપણે ગણપતિજીને પ્રસાદ ધરવાનો હોય ત્યારે આપણે ગોળના લાડુ બનાવીએ છીએ। મેં અગાઉ એક ખાંડના લાડુનો વિડીયો શેર કરેલો છે આપણી સાથે, એ આપણી ચેનલ ઉપરથી તમે જોઈ શકો છો। આપણે આ બધું દૂધ અને ઘી આ લોટમાં એડ કરી દેવાનું છે અને એને બરાબર મિક્સ કરી દેવાનું છે। આ રીતે બધું જ મિક્સ કરી દેવાનું છે અને મોણ બરાબર લોટની અંદર ભેળવી દેવાનું છે અને આ રીતે આપણે બરાબર એને ચોળી લઈશું। લાડુ બનાવવા માટેની સામગ્રી જે હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, ત્યાં જઈને તમે જોઈ શકો છો। હવે આપણે થોડું હૂંફાળું ગરમ પાણી અંદર એડ કરતા જઈશું, કારણ કે આ વોર્મ વોટરથી જ લોટ બાંધવાનો છે અને આ લોટ બહુ ઢીલો નથી બાંધવાનો, આ ભાખરી કરતાં પણ થોડો કડક રાખવાનો છે। અને આ લોટમાંથી આપણે મુઠિયા બનાવવાના છે। મુઠિયા એટલે જે મુઠ્ઠીમાં લોટ સમાવીને અને પ્રેશર આપીને બનાવવાનું હોય છે, એટલે એને આપણે મુઠિયા કહીએ છીએ। અને આ મુઠિયા આપણે ઘીમાં તળી લેવાના છે, આ રીતે દબાવીને મુઠિયા બનાવવાના છે। થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને આ રીતે, અને બહુ ઢીલો લોટ નથી બાંધવાનો, કારણ કે તો આપણા લાડવા સારા નહીં બને। કડક લોટમાં જ આપણે મુઠિયા બનાવી લેવાના છે। જો દેખાવમાં કેટલું સરસ મુઠિયું વળી ગયું છે, તો આ રીતે આપણે બધા લોટના મુઠિયા વાળી લઈશું અને પછી એને આપણે ઘીમાં તળી લઈશું। આપણે ઘી માટે ગાયના ઘીનો ઉપયોગ કર્યો છે અને ગાયનું ઘી એ હેલ્થ માટે ખૂબ જ સારું આયુર્વેદની દૃષ્ટિએ છે, એટલે આપણે આ રીતે ઘીમાં મુઠિયા તળી લઈશું। અને શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમને હાઈ રાખી છે, પછી ગેસની ફ્લેમને લો કરી દીધી છે, કારણ કે આપણે ધીમા તાપે આ બધા મુઠિયાને તળી લેવાના છે। કારણ કે ધીમા તાપે જો આપણે મુઠિયા તળી લઈએ તો અંદર સુધી કમ્પ્લીટ મુઠ્ઠી બરાબર ફ્રાય થઈ જશે, અંદરથી જરા પણ કાચું ન રહે અને બરાબર ફ્રાય થાય ત્યાં સુધી આપણે એને તળવાનું છે અને આપણે એને ગોલ્ડન બ્રાઉન તળવાના છે। આ જો મિત્રો તમને દેખાય છે ને, એકદમ ડાર્ક બ્રાઉન નથી તળવાના, ગોલ્ડન બ્રાઉન તળવાના છે અને ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે, એટલે આ રીતે ઉપરથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું। અને મુઠ્ઠીઓ તમને જોઈ શકો છો કે વચ્ચેથી ફાટી રહ્યું છે, એટલે આ મુઠ્ઠીઓ આપણું બરાબર ફ્રાય થઈ ગયું છે। તો આ સ્ટેજ ખાસ ફોલો કરજો। અને મિત્રો, આ મારા ઘરમાં મારા બાપદાદા વખતથી હું ચૂરમાના લાડુ કેવી રીતે બને તે હું શરૂઆતથી જોતો આવ્યો છું, કારણ કે મને ચૂરમાના લાડુ ખૂબ જ પસંદ છે। નાનપણથી હું એટલો ખાતો આવ્યો છું અને નાનપણથી એની રેસીપી પણ હું જોતો આવ્યો છું। તો અમારા ઘરમાં આવી રીતે ગોળના લાડુ બનાવે ત્યારે આવી રીતે બનાવે છે અને આ રેસીપી હું તમારી સાથે શેર કરી રહ્યો છું। અને મિત્રો, આપણે ગુજરાતી છીએ એટલે આપણને તો ગુજરાતની દરેક વાનગી આવડવી જોઈએ, અને ગુજરાત સિવાયના લોકો પણ યુટ્યુબ ઉપર ચૂરમાના લાડુની રેસીપી શેર કરતા હોય છે અને કંઈક અવનવું અને પોતાની રીતે બનાવતા હોય છે, પણ સાચી ઓરિજિનલ રીત આપણે અત્યારે શેર કરી રહ્યા છીએ, જે આપણે ગુજરાત અને કાઠિયાવાડમાં દરેક ઘરોમાં પ્રાચીન કાળથી બનતા આવેલા આ ચૂરમાના લાડુ છે, કે જેમાં આપણે બિનજરૂરી કોઈ મસાલો નાખવાની જરૂર નથી। તમે એલચી પાવડર કે કાજુ બદામના ટુકડા કરીને નાખી શકો છો, પરંતુ આપણે ખાસ જાજો મસાલો નહીં નાખીએ, છતાં ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ સરસ અને બધાને પસંદ પડે તેવા ચૂરમાના લાડુ બનાવશું। આ રીતે આપણે મુઠિયાને તોડી લેવાના છે અને એને આપણે ઘઉંનો ચારણો હોય એનાથી આપણે ઘસીને ચાળી લેવાના છે, અને આ ચાળી લઈશું એટલે નીચે આપણે સરસ મજાનું ચૂરમું મળી જશે।
आ रीते आपणे एने घसी लईशुं। अने पहेलाना समयमां तो मिक्सर नहोता एटले लोको ખાણી લસણીમાં પણ ખાંડી લેતા, પણ અત્યારે આપણે મિક્સર છે એટલે મિક્સરમાં આ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું, જેના કારણે સરસ મજાનું ચૂરમું તૈયાર થઈ જશે। અને આના જે કડક ભાગ કે જે ખૂબ ક્રિસ્પી હોય છે, જે તમે દહીંનું રાયતું બનાવો અને એમાં તમે એડ કરો તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। અને અમારા ઘરમાં જ્યારે પણ લાડવા બનાવતા ત્યારે સાથે રાયતું બનાવતા, અને રાયતામાં અમે ઉપરનો આ જે મુઠિયાનો જે કડક ભાગ, જેને આપણે ગાંગડા કહીએ છીએ, ગોંગડા કહીએ છીએ, એ ગોંગડા નાખી અને રાયતાનો ટેસ્ટ બનાવતા અને ખૂબ જ સરસ લાગતા। જો આ ચૂરમું આપણું તૈયાર થઈ ગયું છે, ખૂબ જ સરસ ચૂરમું બન્યું છે, અને આપણે એમાંથી 11 લાડુ બનાવવાના છે। તો આપણે 300 ગ્રામ જેટલો ઢીલો ગોળ નાખશું। મિત્રો, જો ગોળ કડક હોય તો આપણે એને ઘીમાં નાખીને ઓગાળવો પડે છે, થોડું ગરમ કરવું પડે છે, તો આપણી પાસે સરસ મજાનો લાડવાનો અને ખૂબ જ ગળ્યો અને સરસ ગોળ આપણને મળી ગયો છે। અને સાથે આપણે ઘણા બધા કિસમિસ નાખી દીધા છે, 4-5 ચમચા જેટલા, કારણ કે કિસમિસનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। અને સાથે જરૂરિયાત મુજબનું ગાયનું ઘી આપણે એડ કરીએ, આપણે આપણા ટેસ્ટ મુજબ અને આપણા જે રીતે આપણું બરાબર બાઇન્ડ થાય લાડુ એટલું આપણે ઘી અંદર એડ કરીશું, કારણ કે આ ગોળ પણ ઢીલો છે। અને આ રીતે આને આપણે ચોળી લેવાનું છે, હજી થોડું ઘી એડ કરી દઈએ, કારણ કે આમાં દેશી ઘીના જ લાડુ બને છે મિત્રો, વેજીટેબલ ઘીના લાડુ બનતા નથી, ક્યારેય બનાવવા પણ નહીં। દેશી ઘીના લાડુ બનાવો, ખૂબ જ સરસ બનશે અને આપણા હેલ્થ માટે પણ ખૂબ જ ઉપયોગી છે। અને બીજી બધી રેડીમેડ મીઠાઈ ખાવી એ કરતાં આપણે સરસ મજાના ચૂરમાના લાડુ આપણા બાળકોને પણ આપણે ખવડાવવા જોઈએ। આ રીતે 5 મિનિટ માટે ધાબો દઈ દઈશું, જેના કારણે બધું સેટ થઈ જાય બરાબર, અને પછી લાડુ વાળી લેવાના છે। આ રીતે આપણે એક એક કરીને બધા જ લાડુને વાળી લઈએ। આપણે 11 લાડુ બનાવવાના છે, કારણ કે આપણે ગણપતિજીને આ લાડુ ધરાવવાના છે, એટલે 11 લાડુ આપણે બનાવીશું આમાંથી। અને લાડુ ખૂબ જ સરસ બની રહ્યા છે, ખૂબ સરસ બાઇન્ડિંગ આવ્યું છે, અને આ રીતે આપણે ગણી લઈએ 11 લાડુ કમ્પ્લીટ બની ગયા છે। હવે લાડુ ઉપર ખસખસનું કોટિંગ કરી દઈશું, કારણ કે કોઈપણ લાડુ તમે ગમે તેવા બનાવો, ખસખસ વિના લાડુ અધૂરા છે। અને સંપૂર્ણ બનાવવા માટે આપણે સરસ મજાનું ખસખસનું કોટિંગ કરી લઈએ, કારણ કે બ્રાહ્મણો અને દેવોને ખસખસ વિનાના લાડુ પસંદ હોતા નથી, એટલે ખાસ કરીને ખસખસ લગાવતી હોય છે, અને જેના ઘણા બધા હેલ્થ બેનિફિટ પણ છે। અને લાડુ પચવામાં પણ હળવા છે, એટલે જલ્દીથી પાચન થઈ જાય છે, વધારે પડતું કંઈ ચાવવું પડતું નથી, જેથી વડીલોને પણ લાડુ ખૂબ જ ભાવતા હોય છે। તો આ રીતે આપણે ખસખસથી કોટ કરી દઈએ, કારણ કે ખસખસવાળા લાડુ ખાઓ તો એ સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે, એનાથી ખૂબ મીઠી ઊંઘ આવે છે। એટલે મિત્રો, ખસખસ તો જરૂરથી લગાવજો, અને આ રીતે આપણે ખસખસ લગાવીને આપણા લાડુ તૈયાર થઈ ગયા છે। મિત્રો, આ શરીરની ગરમી મટાડે છે, જો ઘણાના લોકોને શું વાતપિત્ત અને કફનો પ્રોબ્લેમ હોય તો એ પણ શાંત થાય છે। આ ઘણી બધી વસ્તુ, ઘણાની યાદશક્તિ નબળી હોય તો પણ તો એ લાડુ રેગ્યુલર ખાય અથવા તો ચૂરમું ખાય તો પણ એ ખૂબ જ ફાયદો કરે છે। અને આના ઘણા બધા અનેક ફાયદાઓ છે, જે હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। દોસ્તો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, વધારે ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રો વાત સબસ્ક્રાઇબ કરાવજો, મિત્રોને શેર કરજો। ફરી મળીએ ખૂબ સરસ મજાના નવા વિડીયો સાથે, ત્યાં સુધી મને રજા આપશો। જય હિન્દ, જય ગુજરાત।